Hi guys, new recruitment has arrived at the Gujarati typist and Gujarati stenography on FTC. તો ગુજરાતી સ્ટેનોગ્રાફી માટે એક ભરતી આવેલી છે. ઓકે, તો એ GIPCLમાં છે. GIPCL એ લિમિટેડ બહુ મસ્ત કંપની છે, બરાબર. ગવર્મેન્ટ કંપની આવે લિમિટેડ, ઓકે, પ્રાઇવેટ જેવી નથી, પ્રાઇવેટ જ નથી, બરાબર, લિમિટેડ છે, બહુ મસ્ત કંપની છે. ઓકે, તો GIPCL એ શોર્ટ ફોર્મ છે. તમે વેબસાઇટ ઓનલાઈન એને સર્ચ કરી શકો છો, બરાબર. ઇઝ અ 3900 crores asset based fast growing company in the power sector with the corporate headquarters at Vadodara. ઓકે, અને આનું જે મેન છે, એટલે કે મેન જે કંપની છે એ વડોદરાની છે, અને એમાં છે ને વડોદરામાં પણ છે અને આપણે સુરતમાં પણ આવેલી છે. ઓકે, અને તમારા જોબ લોકેશન આમાં વડોદરા જ રહેવાનું છે. ઓકે, તો ગમે ત્યારે, એટલે તમારે બદલી કરવું હોય તો તા જો એમનું સેક્ટર હશે તો તમારે આરામથી બદલી થાય છે, બરાબર. બહુ મસ્ત કંપની છે, બરાબર. અરાઉન્ડ 3900 કરોડ્સનો એનો તો કોઈ બિઝનેસ પ્લાન છે. ઓકે, બહુ મસ્ત છે અને લિમિટેડ ગવર્મેન્ટ માન્ય છે બધી, બરાબર. અહીંયા એડ્રેસ આપેલા વડોદરાનું છે. તો એમાં પોસ્ટ કઈ હશે તો એના ગુજરાતી સ્ટેનોગ્રાફર જોઈએ છે એ લોકોને, બરાબર. અહીંયા ઇંગ્લિશવાળા નથી, હા. અને આમાં છે ને ઇંગ્લિશવાળા માટે પણ એક રિક્વાયરમેન્ટ આવેલી છે આ ડિપાર્ટમેન્ટમાં, બરાબર. તો આના પછી એ વિડીયો પણ મોકલવામાં આવશે, જોઈ લેજો. આમાં એક પોસ્ટ રહેશે તમારી ગુજરાતી સ્ટેનોગ્રાફરની, જેમાં તમારું ક્વોલિફિકેશન જોઈએ છે, ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન તો વિથ એક્સલન્ટ સેક્રેટરીયલ તો શોર્ટ એન્ડ એન ટાઈપિંગ સ્કિલ. ઓકે, તો એમાં એવું છે કે તમારે ગ્રેજ્યુએશન તો જોઈએ, પણ ગ્રેજ્યુએશન તમે ગમે તે કરો, બીએ, બીકોમ, બીએસસી, બરાબર, ગમે તે હોય તમારું ગ્રેજ્યુએશન તો હે ચાલે. અને એમાં એવું લખેલું છે કે તમારે જે શોર્ટ હેન્ડ છે એ 100ની સ્પીડમાં તમારે ગુજરાતી શોર્ટ હેન્ડ લખવાનું છે, બરાબર. ગુજરાતી શોર્ટ હેન્ડ તમારે 100ની સ્પીડ WPM એ લખવાનું છે, બરાબર. અને જે ટાઈપિંગ રહેશે તમારી એ 40ના સ્પીડ, એટલે કે એક મિનિટમાં તમારે 40 શબ્દો ટાઈપિંગ કરવાના છે ગુજરાતીમાં. ઓકે, અને આમાં એક્સપિરિયન્સ પણ છે, એટલે એક્સપિરિયન્સ એવું છે કે એમાં 10 વર્ષનો અનુભવ માંગેલો છે. કેન્ડિડેટ શું પ્રોસેસ પ્રોફિશિયન્સી ઇન ગુજરાતી લેંગ્વેજ, બરાબર. ગુજરાતી લેંગ્વેજ તો તમને વ્યવસ્થિત આવડવી જોઈએ, એન્ડ સ્ટ્રોંગ કોમ્યુનિકેશન સ્કિલ, તમને બોલતા લખતા વાંચવું બધું આવડવું જોઈએ, અને ટાઈપિંગ એન્ડ ટેક્સ્ટ ડિક્રિપ્શન ઇન શોર્ટ હેન્ડ એન્ડ ટ્રાન્સક્રિપ્ટિંગ ટાઈપ મટીરિયલ ઇન ટુ ગુજરાતી લેંગ્વેજ. ઓકે, તમને વ્યવસ્થિત સ્ટેનોગ્રાફી પણ આવડવી જોઈએ, એટલે તમે શોર્ટ હેન્ડમાં પણ વ્યવસ્થિત લખી શકો, પછી એને ટ્રાન્સક્રાઇબિંગ પણ તમે કરી શકો, વધારે વાંચી શકો, બરાબર. એન્ડ તમારો વર્કઆઉટ હજુ શું શું રહેશે કે કમ્પ્લીટિંગ ઓફિસ ડોક્યુમેન્ટ એન્ડ કીપિંગ કેરફુલી રેકોર્ડ ઓફ ફાઇલ્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ એન્ડ અધર ઓફિશિયલ મટીરિયલ, બરાબર. એ તો એકચ્યુઅલી તમારું જે વર્કઆઉટ હશે ને એ ઓફિસનું જ રહેવાનું છે, તા બરાબર. બધા ડોક્યુમેન્ટ જે પણ ફાઇલ્સ આવે એને વ્યવસ્થિત રીતે રેકોર્ડ કરીને રાખવાના, બરાબર. કોઈ પણ ફાઇલ ગમે તા ખોવાઈ ન જાય એની કાળજી રાખવાની, અને શોર્ટ હેન્ડ થોડુંક વ્યવસ્થિત રીતે લખવાનું, બરાબર. કે તમે લખીને વાંચી શકો, બધું કરી શકો, બરાબર. એવી રીતે તમારે ખ્યાલ રાખવાનો છે. ઓકે, હજુ શું આપેલું છે આમાં છે ને, નોટ મોર ધેન 45 યર્સ, ઓકે, એઝ ઓન ધી ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. તો 45 વર્ષથી વધારે ઉંમર ન હોવું જોઈએ, બરાબર. તો મેક્સિમમ અહીંયા 45 રાખેલ છે, બરાબર, અને મિનિમમ તો 18 તો હોય જ છે, બરાબર. તો તમે એપ્લાય કરી શકો છો, પણ એમાં છે 10 વર્ષનો અનુભવ માંગેલો છે, બરાબર. અને પે ઇન્ક્લુડિંગ એક્ટિવિટીઝ એન્ડ સેલેરી બોનસ મેડિક્લેમ અને PF, બરાબર. તો આમાં છે ને તમને કેવા જોઈ લો છો, હવે તમે એટ્રેક્ટિવ સેલેરી મળશે, એટલે સેલેરી બહુ તદ્દન બહુ સરસ છે, બરાબર. એન્ડ તમને બોનસ પણ મળે છે એમાં, પછી મેડિકલના બધા જે પણ આવે છે ઇન્સ્યોરન્સ ને બધું, મેડિકલ એ પણ મળશે તમને, પછી તમારો PF પણ કપાય, બરાબર. PF બધું મળશે, બરાબર. તો તમારે છે ને અહીંયા જે છેલ્લે જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું છે. 10 દિવસની અંદર બધું ઓનલાઈન જ સબમિટ કરવાનું છે, અને તમારે એક પણ પોસ્ટ ઓફિસમાં જવાનું નથી. ઓકે, પણ એમાં એવું છે કે તમારે 100ની સ્પીડ ગુજરાતીમાં જોઈએ, પછી ટાઈપિંગ માટે 40ની સ્પીડ જોઈએ, 40ની સ્પીડ, ઓકે, અને 10 વર્ષનો અનુભવ માંગેલો છે, અને સેલેરી તદ્દન બહુ જોરદાર છે. ઓકે, એક વખત તમે વેબસાઇટ વિઝિટ કરો. ઓકે, થેન્ક યુ.